Hello students, how are you all? I hope you all are fine. Okay, last session ni andar apne chapter number 5 chatur bibanchar e apne complete karu. Ajna session ni andar apne ek nava chapter ni shuruaat karva jai rahya chhe. Apna chapter nu naam chhe char mitra. Su naam chhe chapter nu char mitra. चैप्टर नंबर 6 चार मित्र હવે આ ચેપ્ટરની શરૂઆત કરીએ એ પહેલા ચેપ્ટરની અંદર થોડા અઘરા શબ્દો આવે છે તો એનો મીનિંગ આપણે બોર્ડ પરથી જ સમજી લઈએ જોઈએ પહેલો શબ્દ આપેલું છે આપણને ઘટાદાર ઘટાદાર એટલે કે એકદમ આમ એકદમ છે ને એની અંદર વધારે વધારે પાન હોય એકદમ આમ ગાઢ એકદમ અખોમ પાન થી ઢંકાયેલ વૃક્ષ હોય એને કેવું કહેવાય ઘટાદાર વૃક્ષ આપણે એમ કહી ક્યા તો જો કેટલું સરસ ઘટાદાર વૃક્ષ છે ઘટાદાર એટલે કે એકદમ વધારે વધારે પાન હોય એનાથી ઘેરાયેલ ગાઢ એકદમ આપણે કહીએ ને એવું એને શું કહેવાય ઘટાદાર બરાબર ત્યારબાદનો શબ્દ નંબર 2 મુશ્કેલી મુશ્કેલી એટલે કે પ્રોબ્લેમ આપણે એવું કહેતા હોય કે હું તો મુશ્કેલીમાં ફસાઈ ગઈ છું મુશ્કેલી એટલે કે પ્રોબ્લેમ ત્યારબાદ શોધખોળ શોધખોળ એટલે કે શું આપણે કઈક વસ્તુ ખોવાઈ ગઈ હોય આપણે એની શોધખોળ કરીએ કે ક્યાં મારી વસ્તુ છે ખોવાઈ ગઈ છે આપણે બધે છે એ નીચા વળી વળીને જોઈએ સાવ નાની એવી વસ્તુ ખોવાઈ ગઈ હોય આપણે એને આમ ગોતીએ ને એને શું કહેવાય શોધખોળ શોધખોળ એટલે કે ગોતવું ત્યારબાદ છે નંબર 4 યુક્તિ યુક્તિ એટલે કે યોજના પ્લાન કે પ્લાન કરે કોઈ પણ વસ્તુનો કે ચાલો હવે આ પ્લાન મુજબ જ છે ને એ આપણે કાર્ય આગળ કરવું છે આપણને ખબર છે કે બીરબલનું આપણે ચેપ્ટર જોયું ને ચતુર બીરબલ તો બીરબલે શું કર્યું હતું ચોરોને પકડવા માટે યુક્તિ કહી દીધી પ્લાન કર્યો તો કે આ રીતે હું ચોરોને પકડીશ કઈ રીતે આવે યુક્તિ યસ યુક્તિ એટલે કે યોજના અથવા તો પ્લાન ત્યારબાદ સંકેત સંકેત મળી જાવ સંકેત એટલે કે શું કે કઈ આપણે એવી વસ્તુ આપણે નથી કહી દો કે હું તને આવું કહીશ ને એટલે છે તારે આમ કરવાનું સંકેત મળવું બરાબર કે આપણે ખૂબ પડી જાય કે યસ આમ કે છે ને આમ સમજી જાવ વાતને સંકેત મળવો બરાબર છે ત્યારબાદ છે નંબર 6 લાલચ લાલચ એટલે કે શું કે ઘણા બધા લોકોને છે લાલચ હોય જેમ કે કોઈક વ્યક્તિ છે ને ખાવાની ખૂબ લાલચ હોય કે એની પાસે છે ને તમે ખાવાની સારી સારી વસ્તુ મૂકો ને તો એ બધી વાત છે એ આપણે માની છે કોઈ વ્યક્તિને છે એ પૈસાની લાલચ હોય કે એને પૈસા આપો ને તો એ તમે ગમે તે કામ કરી દે ખૂબ લાલચ હોય ઘણા બધા લોકો બરાબર તો આ રીતે પાઠમાં આવતા અઘરા શબ્દો છે એ આપણે જોયા હવે આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ હવે આપણા ચેપ્ટરનું નામ છે ચાર મિત્ર એટલે તમને ખબર તો મળી જ ગઈ હશે કે આ ચેપ્ટરની અંદર આપણે ચાર મિત્ર એટલે કે ચાર ફ્રેન્ડ્સ ની વાત છે એ સમજવાના છીએ હવે જો તમે આ ચેપ્ટર સમજશો ને પછી તમને ખબર પડશે કે આપણા જીવનમાં છે મિત્રનું શું મહત્વ હોય ને કે મિત્ર છે એ કેવું કે એ ભલે ભાઈ બોન છે એ આપણો કઈ છે ન થઈ શકે ભાઈ બહેન નથી પણ કેવું કે એનાથી ને પણ એક વધારે છે એ સંબંધ એની સાથે હોય છે આપણા બધાના કાઈક ને કાઈક એવા ખાસ મિત્ર હોય જ છે કે કોઈ ને કોઈ એવા ખાસ મિત્ર હોય જ છે કે જેના વગર છે એ આપણને ચાલે જ નહીં જેની સાથે આપણે વાત ન કરીએ શેર બધી ત્યાં સુધી આપણને ન ચાલે મિત્ર એક કેવો સંબંધ છે કે જેને આપણે બધી વાતો કરી શકીએ આપણી પોતાની વાત કરી શકીએ ફેમિલીની વાત કરી શકીએ એની એની સાથે આપણે ઝઘડી શકીએ એને છે આપણે ગુસ્સો કરી શકીએ એક મિત્ર એક એવો સંબંધ છે કે જેની સાથે આપણે
બધો વ્યવહાર છે એ કરી શકીએ બરાબર ને. તો મિત્ર હોવું એ લાઈફમાં છે એ ખૂબ જરૂરી છે કે જેનાથી આપણે છે એ હળવા ફૂલ રહી શકીએ કે આપણે છે એ હસતા રહી શકીએ એની સાથે મજાક કરી શકીએ. તો મિત્રનું છે જીવનની અંદર બહુ મહત્વ છે. જો આપણે આ ચેપ્ટર સમજશું ને પછી તમને ખબર પડશે કે ખરેખર દીદી તમારી વાત સાચી હતી કે એક તો મિત્ર આપણો પાપો હોવો જ જોઈએ બરાબર ને. તો ચાલો આપણે છે ને આ ચેપ્ટરની શરૂઆત કરીએ. હવે આ ચેપ્ટર છે ને થોડુંક તમને અલગ રીતે આપેલું છે. કઈ રીતે? તો કે અમુક શબ્દો છે એ લખેલા નથી. તો શું કરેલું છે? તો કે એ શબ્દો લખેલા નથી પણ એ શબ્દોનું આપણને ચિત્ર આપેલું છે. શબ્દો લખેલા નથી પણ એ શબ્દોના બદલે એનું શું આપેલું છે? પિક્ચર આપેલું છે, ચિત્ર આપેલું છે. જેમ કે કાચબો હોય તો કાચબો લખેલું નથી પણ કાચબાનું ચિત્ર આપેલું છે. ઉંદર હોય તો ઉંદર લખેલું નથી, ઉંદરનું શું આપેલું છે? ચિત્ર. તો થોડુંક આપણને અલગ રીતનો આ પાઠ છે એ આપેલો છે. જો આપણે જોતા જશો ને સમજતા જશો તમને બહુ મજા આવશે. આમ નવીન પ્રકારનું છે ને કે ચિત્ર વાળો તો આવી રીતે આપણે કોઈ દિવસ પાઠ નથી એવો બરાબર. તો ચાલો આપણે બધા લોકો પેજ નંબર 31 ઓપન કરશે. પેજ નંબર 31 ગુજરાતીમાં 31. ચાલો થઈ ગયું બેટા બધાને? ઓકે જોઈએ. હું વન વન લાઈન છે રીડ કરતી જઈશ, તમારે મારી સાથે રીડ કરવાનું છે અને આપણે એને સમજતા જશું. જોઈએ, ખટાદાર, પછી ઘણા બધા ઝાડનું ચિત્ર છે. ખટાદાર લખેલું છે અને પછી ઘણા બધા ઝાડનું ચિત્ર છે તો એનો મતલબ શું છે? એ સામું ચિત્ર આપેલું છે ઝાડનું. ઘટાદાર ઝાડમાં એક ઉંદરનું ચિત્ર છે, રાઈટ? એટલે શું બોલશું આપણે? ઉંદર. ત્યારબાદ છે સામું ચિત્ર છે ઉંદર, પછી છે કાચબો, એની બાજુમાં છે કાબડો અને એની બાજુમાં છે એ હરણ. આખું સેન્ટેન્સ રીડ કરીએ. ખટાદાર ઝાડમાં એક ઉંદર, કાચબો, કાગડો અને હરણ રહેતા હતા. એક સરસ મજાનું ખટાદાર ઝાડ હોય છે, એકદમ મોટું બધું, એકદમ વધારે વધારે પાન વાળું છે એક ઝાડ હોય છે. હવે ત્યાં છે એ ઉંદર, કાચબો, કાગડો અને હરણ રહેતા હોય છે. તેઓ એકબીજાના પાકા મિત્ર હતા. હવે સાથે રહીએ એટલે શું થઈ જાય? પાકી દોસ્તી થઈ જાય, ભાઈબંધી થઈ જાય. આપણે સ્કૂલની અંદર પણ એવું થાય કે આપણી આજુબાજુમાં લોકો બેસતા હોય ને શું થઈ જાય? આપણા ફ્રેન્ડ્સ બની જાય, બેસ્ટ ફ્રેન્ડ્સ બની જાય. પછી ધીમે ધીમે થાય ને આવું. તો આ ચારેય લોકો પણ છે એ એકબીજાની સાથે જ રહેતા હતા એટલે બધા છે એ પાકા મિત્રો બની જાય છે. ઉંદરે ઝાડના થડમાં તેનું દર બનાવ્યું હતું. ઉંદર છે ક્યારે? આપણને ખબર છે કે ઉંદર દરની અંદર રહે. તો ઉંદરે છે એ ઝાડનું જે દર હોય એની અંદર પોતાનું છે એ માળ, ઘર છે, દર છે એ બનાવેલું હતું, રાઈટ? ઝાડનું જે થડ હોય એની અંદર પોતાનું દર બનાવેલું હતું. થડ એટલે શું ખબર છે ને? કે જે નીચેનો ભાગ હોય એને થડ કહેવાય. એની અંદર એને શું કર્યું હતું? પોતાનું દર બનાવેલું હતું. કાચબો તળાવમાં અને કાગડો માળામાં તથા હરણ ઝાડની બખોલમાં રહેતા હતા. જો કાચબો લખેલું છે ને પછી તળાવનું ચિત્ર આપેલું છે. તળાવ લખેલું નથી પણ શું આપેલું છે? તળાવનું ચિત્ર આપેલું છે. કાચબો તળાવમાં, કાગડો પછી માળાનું ચિત્ર આપેલું છે. પક્ષીઓ છે એ માળાની અંદર રહે એટલે માળાનું ચિત્ર આપેલું છે. કાગડો માળામાં તથા હરણ ઝાડની બખોલમાં. હરણી લોકો હોય છે મારે કે ઝાડની બખોલમાં રહે. તો ઝાડની બખોલમાં રહેતા હતા બધા લોકો છે એ આ રીતે અલગ અલગ પોતાના ઘરની અંદર રહેતા હતા. જેવો જે પ્રાણી એ પ્રમાણે લોકો રહેતા હતા.
કાગડો માળામાં ઉંદર ઝાડના થડમાં રાઈટ પછી હરણ છે એ ઝાડની બહોળમાં અને કાચબો છે એ આ ઝાડની કિનારો જોઈ છે ત્યાં એક તળાવ હોય છે ત્યાં પોતે રહેતા હોય છે કાચબાને છોડી બધા મિત્રો સવારે ભોજનની શોધમાં નીકળી પડે હવે આ બધા પશુઓ હોય એને કેવું હોય કે એને ભોજનની શોધ કરવાની કરવું પડે બરાબર આપણી જેમ એને એવું ન હોય કે જાતે બનાવવાનું મમ્મી બનાવી દે એવું ન હોય ને એને તો શું કરવું પડે કે પોતે જાતે જઈને ભોજનની શોધ કરવી પડે કાચબો છે એ તો પાણીમાં રહેતો હતો એને છે એ ભોજનની શોધ કર એને એવી રીતે પોતાનું ભોજન મેળવવાનું હોય બરાબર પણ બાકીના કાગડો છે ઉંદર છે હરણ છે એ બધા શું કરે સવાર પડે અને પોતે ભોજનની શોધમાં નીકળી પડે બપોર પછી બધા મિત્રો ગપ્પા મારી તેમનો સમય પસાર કરતા સવારે છે ભોજન શોધી લીધું હોય જમી લીધું હોય અને બપોર પછીના સમયમાં આ ચારેય મિત્રો છે એ ફ્રી હોય એટલે શું કરે ફ્રી ટાઈમની અંદર ગપ્પા મારે ગપ્પા મારવા એટલે કે વાતો કરવી આડાવડી આપણે પણ બધા ફ્રેન્ડ્સ ભેગા થઈએ તો શું કરીએ એકદમ ગપ્પા જ મારતા હોય એવું ના હોય કે ચાલ આજે આપણે આ ટોપિક ઉપર વાત કરવી છે એવું હોય ફ્રેન્ડ્સ ભેગા થાય ત્યારે એવું ના હોય આપણે બધા સબ્જેક્ટ ઉપર વાત કરીએ સ્કૂલની વાતો કરીએ ઘરની વાતો કરીએ બરાબર પછી આપણે આજુબાજુના લોકોની વાત કરીએ પછી રમતો રમીએ આ રીતે આપણો સમય પસાર કરીએ ને તો આ ચારે મિત્રો પણ છે ને એ સાંજના સમયે ફ્રી રહેતા તો એ શું કરે ગપ્પા મારે કે બધા લોકો સાથે બેસીને વાતો કરે હવે એક દિવસે ઉંદર અને કાગડો પરત આવ્યા પણ હરણ આવ્યું નહીં બધા મિત્રો તેની રાહ જોવા લાગ્યા કાચબો બોલ્યો આજે નક્કી હરણ કોઈ મુશ્કેલીમાં મુકાયું લાગે છે કાગડો બોલ્યો તમે લોકો ગભરાવ નહીં હું હમણાં ચારે બાજુ ઉડીને જોઈ આવું આપણો મિત્ર ક્યાં ફસાઈ ગયો હવે બધા લોકો એવું નક્કી જોતું કે સાંજના સમય છે એ આ ઝાડ પાસે આવી અને બેસવાનું પણ હવે એક દિવસ એવો થાય છે કે કાચબો આવી જાય છે કાગડો આવી જાય છે ઉંદર આવી જાય છે પણ હરણ આવતું નથી એટલે ઉંદર છે એ બોલે છે કે આજે હરણ છે કેમ નથી આવ્યું ત્યારે કાગડો એમ કે છે કે નક્કી હરણ છે એ કોઈ મુશ્કેલીમાં મુકાયું લાગે છે કઈક નક્કી એટલે કઈક પ્રોબ્લેમ આવી ગયો લાગે છે બાકી તો એ અત્યાર સુધી આવી જ જાય પછી કાગડો એમ કે છે કે કઈ વાંધો નહીં તમે લોકો ચિંતા નહીં કરો હું છે ઉડીને જોઈ આવું છું હવે આપણને ખબર છે કે આપણા ફેમિલી મેમ્બર્સ હોય એ જોબ કરતા હોય દાદા છે પપ્પા છે મમ્મી છે તો એનો આવવાનો છે ટાઈમ શું હોય ફિક્સ હોય કે સાંજે 8 વાગે તો છે એ આવી જ જાય પછી એનાથી થોડુંક મોડું થાય તો શું થાય આપણને ચિંતા થવા લાગે આપણે તરત કોલ કરીએ કેમ તમારા પપ્પા આવ્યા નથી કેમ દાદા છે આવ્યા નથી કરીએ ને આપણે એવું તો હવે આ બધાને પણ એવું જ હતું કે આટલા સમય સુધીમાં તો છે બધા લોકો આવી જ જાય પણ હરણ છે એ આજે આવ્યું નહોતું તો બધા એના જે મિત્રો હતા ને એ ચિંતા કરવા લાગ્યા કે આ હરણ છે એ હજી કેમ ન આવ્યું તો હવે ઉંદર છે એ દોડી શકે પણ કાગડો છે એ તો શું કરી શકે ઉડી શકે ઉડી શકે ને તો કાગડાએ શું કીધું ફટાફટ જોઈ આવું છું કે હરણ છે એ ક્યાં મુશ્કેલીમાં ફસાઈ ગયો આમ કહી અને કાગડા ભાઈ તો હરણની શોધ કરવા માટે નીકળી પડે છે ત્યારબાદ જોઈએ આપણે કે એ જંગલમાં ઊંચે ઊંચે ઉડીને કાગડાભાઈ તો જંગલમાં ઊંચે ઊંચે ઉડીને હરણની ચારે બાજુ શોધખોળ કરે છે એક તો એ તો છે ને એકદમ ઊંચા ઊંચા ઉડવા લાગ્યા કે જેથી કરીને એને નીચેથી દેખાય કે કઈ જગ્યાએ છે એ આપણો મિત્ર હરણ છે એ ફસાઈ ગયો છે બરાબર આ રીતે કાગડો તો હરણની શોધખોળ કરવા લાગે છે શોધખોળ કરવી એટલે કે એકદમ ગોતવા લાગે છે આપણી સાવ નાની એવી વસ્તુ છે ખોવાઈ ગઈ હોય
જેમ કે સોનાની બેટી ખોવાઈ ગઈ બરાબર તો એ તો સાવ નાની હોય ને એની કિંમત કેવી મોટી હે ને તો આપણે શું કરીએ એકદમ કૂદી કે ક્યાં ગઈ ક્યાં ગઈ ક્યાં ગઈ બધું આપણે છે તપાસ કરી ઘરનો ખૂણો ખૂણો ગોતી લઈએ બરાબર ને તો એકદમ છે આપણે શું આવી જાય ટેન્શનમાં આવી જાય ક્યાં ગઈ ક્યાં ગઈ એવી જે ચિંતા થઈ ને પછી જે શોધીએ ને રાઈટ આવી જ ચિંતા છે એ કાગડા ભાઈને થઈ ગઈ કે મારો મિત્ર હરણ છે એક જ મુસીબતમાં ફસાઈ ગયો એમ કરી અને એ તો પોતે ઊંચે ઊંચે ઉડીને હરણની શોધખોળ કરવા લાગ્યો અચાનક તેની નજર હરણ એક મજબૂત ઝાડીમાં ફસાયેલું હતું એની નજર પડી અચાનક એની નજર પડી કે હરણ એક મજબૂત ઝાડીમાં જો ઝાડીનું ચિત્ર આપેલું છે કે હરણ એક મજબૂત ઝાડીમાં ફસાયેલું હતું તે પરત આવ્યો અને સમગ્ર ઘટના તેને ઉંદર અને કાચબાને કહી હવે હરણ જે ફસાઈ ગયો હતો સેમાં ફસાઈ ગયો હતો તો કે ઝાડીમાં ફસાઈ ગયો હતો પણ હવે કાગડો છે એ કઈ કરી શકે એની ખબર હતી કે હરણ જે ફસાઈ ગયું છે ઝાડીમાં પણ એની પાસે એવી કોઈ શક્તિ નહોતી કે જેથી કરીને એ પોતે હરણની મદદ કરી શકે એટલે શું કરે છે પોતે ફટાફટ ઉડે છે અને આ વાતની જાણ છે એ કાચબો અને ઉંદરને કરે છે કે આપણો મિત્ર હરણ છે ને એ તો ઝાડીમાં ફસાઈ ગયો છે પછી છે એ જોઈએ આપણે આગળ કાગડાએ તેની પીઠ પર ઉંદરને બેસાડ્યો કાગડાએ શું કર્યું એની પીઠ પર ઉંદરને બેસાડ્યું અને હરણ પાસે પહોંચ્યા ઉંદરે એ ઝાડીને તેના દાંતની મદદથી કાપીને હરણને મુક્ત કર્યું હવે કાગડો છે એની પીઠ ઉપર પીઠ એટલે કે એનો વાસો એના ઉપર છે એને શું કર્યું પોતે ઉંદરને બેસાડી દીધું કારણ કે ઉંદરનું તો વજન કેવું હોય સાવ ઓછું કાચબાને બેસાડી શકે ન બેસાડી શકે અને આમ પણ એને બેસાડે તો કાચબો છે એની જે ઝાડ હોય એ કાપી શકે ન કાપી શકે એના માટે આને જે કાગડાએ છે એકદમ સરસ ડિસિઝન લીધું કે હું ઉંદરને ફટાફટ લઈ જાઉં એનું વજન પણ ઓછું હોય અને એના દાંત પણ કેવા છે એકદમ મજબૂત છે કે જેથી કરીને હરણ જે ઝાડમાં ફસાઈ ગયો છે ઝાડીમાં ફસાઈ ગયો છે એને ફટાફટ કાપી શકશે અને પછી તો કાગડોની ઉંદર છે એ હરણ જ્યાં ફસાયેલું હતું ને ત્યાં પહોંચ્યા અને ઉંદરે જે હરણના શરીર ઉપર જે ઝાડી હતી એને પોતાના દાંત વડે કાપી નાખી એટલે જ વારમાં કાચબો ઠુમક ઠુમક કરતો ત્યાં આવી પહોંચ્યો હવે કાચબો છે એની આપણને વાત ખબર છે એની ચાલવાની સ્પીડ હોય એ કેવી હોય ઓછી હોય બરાબર શા માટે કારણ કે એનું વજન પણ ખૂબ વધારે હોય બરાબર ને એની જે ઢાલ હોય શરીર ઉપર એનું ખૂબ વજન હોય કે ગમે એટલો એના પર વજન આવે ને પણ કાચબાને કાંઈ થાય નહીં એવી શરીરની રચના છે એ ભોગવાને એની કરી છે તો હવે જો આ બધા મિત્ર છે ને એ છે એ હરણની મદદ કરવા માટે આવી જાય છે જેનાથી જે પોસિબલ હતું એ રીતે એની મદદ કરે છે કાગડાએ છે ફટાફટ ઉડીને ઉંદર અને કાચબાને વાત કરી ઉંદરે છે ફટાફટ પોતાના દાંત વડે છે એ ઝાડી કાપી દીધી બરાબર હવે કાચબો છે એ શું કરશે એ આપણે જોવાનું છે ભગવાને છે એ બધા લોકોને કંઈક ને કંઈક એવી શક્તિ આપેલી જ હોય
પણ એ શક્તિ છે ને આપણે ઘણી બધી વખત પરિચય હોતો નથી. ઘણા લોકો છે એનો સ્વભાવ એવો હોય કે બીજા લોકોને ખૂબ હેલ્પ કરે, બરાબર? તો એ એના એક સારો ગુણ છે. ઘણા લોકો છે એને કંઈક આવડતું હોય તો એ વસ્તુ બીજા લોકોને શીખવે, તો એ પણ એનો સારો ગુણ છે. બધાની અંદર ભગવાન કંઈક ને કંઈક કંઈક ને કંઈક છે સારા ગુણો આપેલા જ હોય, પણ એનો ઉપયોગ છે ને એ આપણે બીજાની મદદ કરવા માટે છે, એ આપણે કરવું જોઈએ. જેમ કે જો આ તો બધા પશુ પ્રાણીઓ કહેવાય, પણ એની અંદર પણ છે ભગવાન એને કંઈક ને કંઈક વિશિષ્ટ શક્તિ આપેલી છે ને, તો એ પણ છે એ શું કરે છે, બીજા લોકોને માટે મદદ કરે છે. કરે છે ને કે જેની જેવી શક્તિ ઉંદર છે સાવ નાનો છે, પણ એના દાંત ભગવાનને કેવા આપ્યા છે, એકદમ જોરદાર આપ્યા છે. તો શું કરે છે, હરિણ જે ઝાડમાં ફસાયેલું હતું એની છારી છે એ ફટાફટ પોતે એના દાંત વડે કાપી નાખે છે. તો જેની જેવી આવડત, જેની જેવી વિશિષ્ટ શક્તિ, એ પ્રમાણે એકબીજાની આપણે મદદ કરવી જોઈએ. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર છે ને આપણે જોશું કે કાચબાભાઈ છે એની પાસે બી કોઈ આવડત છે કે જેથી કરીને એના મિત્ર હરણી છે એ મદદ કરી શકે, બરાબર છે? આજના સેશન માટે આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી મળશું ત્યારે આ ચેપ્ટરને જ આપણે આગળ વધારશું. ઓકે, આ સેશનના અંતે વર્કશીટની અંદર શું લખશો? તો કે આપણું ચેપ્ટર તો હજી અધૂરું છે, તે ઉપરાંત છે આ ચેપ્ટરની અંદર શબ્દાર્થ પણ નથી આવતા, તો આપણે એવું કરીએ કે ટેક્સ્ટ બુકમાં આપેલી એક્સરસાઇઝ છે એ આપણે કરી લઈએ. જો તમારા પેજ નંબર 37 એની ઉપર છે તમને ઘણા બધા પ્રાણીઓ આપેલા છે કે આકાશમાં ઉડનારા પ્રાણીઓ છે, ધરતી ઉપર ચાલનારા પશુઓ છે, પાણીમાં રહેતા પ્રાણીઓ છે, તો આ બધા છે તમને આપેલા છે. હવે તમારે શું કરવાનું છે, જોવાનું કે આકાશમાં છે એ કોણ ઉડે પક્ષી, ધરતી ઉપર એટલે કે જમીન ઉપર કોણ ચાલે, પાણીની અંદર કોણ રહે. આ એક્સરસાઇઝ છે એ આજના દિવસે તમારે હોમવર્કની અંદર કરવાની છે, બધા લોકોને છૂટા પાડવાના છે, બરાબર છે? ઓકે સ્ટુડન્ટ્સ, તો આજના સેશન માટે આપણે અહીંયા સુધી જ રાખીએ. ફરી મળશું નેક્સ્ટ સેશનની અંદર. ત્યાં સુધી બાય એવરીવન.